હેલો મિત્રો સ્વાગત છે તમારું ટેક ડીએસઆર ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસમાં આવેલી ભરતી વિશે તો ચાલો જોઈએ આગળ મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો ટાઈમ રિલેટેડ ટીઆરસીએ એના દ્વારા વેતન મળવા પાત્ર છે આ બંને કેટેગરીઓમાં એટલે કે બીપીએમ અને એ બીપીએમ ડાક સેવક ચાર કલાક કામ કરશો તો બાર હજાર પાંચ કલાક કામ કરશો ચૌદ હજાર પાંચસો આ પ્રમાણે વેતન મળવા પાત્ર છે ત્યારબાદ આપણે જોઈએ તો કે કેટેગરી વાઇઝ ભરતી છે ઇડબલ્યુ એસમાં બસો છાસઠ ઓ બીસીમાં પાંચસો અઠ્યાસી એવી રીતે અધર્સમાં અગિયારસો સડસઠ ટોટલ પચીસો દસ ભરતી છે ત્યારબાદ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે એસી એસ માટે પાંચ વર્ષ ઓ માટે પાંચ વર્ષ ત્યારબાદ એજ્યુકેશન જોઈએ તો દસ ગણિત અને ઇંગ્લિશ સાથે પાસ હોવું જોઈએ કમ્પલસરી દસમું ધોરણ ત્યારબાદ ગુજરાતમાં જિલ્લાવાઇઝ ભરતી છે જેવી કે દાદર હવેલી દમણ એન દીવ ત્યારબાદ સિલેક્શન ક્રાઇટેરિયા તો કે ઓટોમેટિક મેરિટ પ્રમાણે જનરેટ થશે તે લોકોને ઓનલાઈન જનરેટ થાય તે લોકોને બોલાવવામાં આવશે ત્યારબાદ આપણે કેવી રીતે એપ્લાય કરવું તો કે પહેલાં પહેલાં નામ લખવાનું રહેશે ત્યારબાદ ફાધર્સ નેમ ત્યાર પછી મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ જેન્ડર કોમ્યુનિટી ફિઝિકલ ડિસેબિલિટી સ્ટેટ ઇન વિચ વિચ દસ ક્લાસ પાસ્ટ બોર્ડ ઇન વિચ દસ ક્લાસ પાસ ઇયર પાસિંગ પછી તો કે સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે અથવા રોલ નંબર લખવાનો રહેશે અને આ બધું જ તમારે જે સર્ટિફિકેટમાં આપેલું છે દસમા ધોરણના તે મુજબ લખવાનું રહેશે મિત્રો અને આપ ઓનલાઈન પણ અરજી કરી શકો છો એપી પોસ્ટ ડોટ ઇન સ્લેશ જીડીએસ ઓનલાઈન ઉપરથી ત્યાંથી તમને પણ સંપૂર્ણ માહિતી મળી રહેશે ત્યારબાદ આપણે ફી પેમેન્ટ વિશે જાણીએ તો ઓબીસી બી અને ઓસી માટે સો રૂપિયા કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ભરી શકાશે અથવા તો ઓનલાઈન પણ ભરી શકાશે અને ફી ક્યારે ભરવાની છે રજીસ્ટ્રેશન કર્યા પછી મેરિટ લિસ્ટમાં નામ આવે ત્યારબાદ તમે ફી ભરવાની છે અને હવે આપણે ઇમ્પોર્ટન્ટ નોટિસ જોઈએ મહત્ત્વની નોટિસ તો આપણે જોઈએ તો મોડિફાય અને કેન્સલ કોઈ પણ રીતે કાંઈ નહીં કરી શકાય ઇમ્પોર્ટન્ટ નોટિસમાં એવું આપેલું છે અને આ ડોક્યુમેન્ટ કોમ્પ્યુટર જનરેટેડ હોય છે એટલે કે સિગ્નેચરની રિકવાયડ હોતી નથી જરૂરિયાત હોતી નથી અને મિત્રો બીજી કોઈ પણ ક્વેરી હોય તો નીચે ઈમેલ આઈડી આપેલા છે હેલ્પલાઇન નંબર આપેલા છે તેમાં બધી જ જાણકારી આપ મેળવી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેના માટે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય